આગળ આંગણવાદી અન્ય સમાચારો તરફ રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ પણ રાજ્યમાં હજી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ત્યારે ભાવનગર શહેરમાં પણ રખડતા ઢોરોના ત્રાસથી લોકો અને વાહન ચાલકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે રખડતા ઢોર પકડવાની કામગીરી પરિણામલક્ષી નહીં થતાં લોકોમાં રોજ જોવા મળી રહ્યું છે શહેરના મોટાભાગના વિસ્તારો જેવા કે કાલીયાબીડ કુંભારવાડા

દસ થી પંદર ઢોર ભરે છે અને પછી એ લોકો એમ માને છે કે અમે બધી કોઈ ઢોર ભરી લીધા એક જ ઠેકાણે થી ઢોર ભરે અને દેખાડે બધી કોર અમે આ બાજુ ફર્યા ને આ બાજુ ફર્યા આ લોકો આમ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ઢોર ક્યાંય રખડતા હોવા ન જોઈએ તો એ ઢોર રખડતા હોય છે જ્યાં હોય ત્યાં અનેક અનેક મૃત્યુ થાય છે એક્સિડન્ટ થવાથી ભાવનગર રખડતા ઢોર નો ત્રાસ બહુ છે આમાં તંત્ર કઈ પગલા લેતું નથી અને ભાવનગરમાં મહાનગરપાલિકાએ ચાર ડબ્બા બનાવ્યા છે એમાં એ કઈ ઓપ્શન લેતું નથી અને રોજ કાંકને કાંક નવી ઘટના બનતી છે કોકને કાંઈક ગાયું કે ખૂટ્યા કે વગેરે એક કોકને ઉડાડતું રહેતું એને એક્શનથી મૃત્યુ પામતા હોય છે એની માટે સરકારને એવી છે કે આના ઉપર પગલા લે ભોર પકડવાની કામગીરી જે અમે કોન્ટ્રાક્ટ મારફત કરાવવા માટે ટેન્ડર કરેલું હતું એમાં એજન્સીને વર્ક ઓર્ડર આપેલ પરંતુ મેડિકલ રીઝનને કારણે એને કામગીરી શરૂ કરેલ ન હોવાથી અમે એને નોટિસ ફટકારી છે અને જો કામગીરી નહીં કરે તો ભવિષ્યમાં જે કાયદાકીય પગલાં લેવાના થતા હોય એ લેવામાં આવશે એ ઉપરાંત જે પશુ માલિકો હોય એમને લાઇસન્સ ઇસ્યુ કરવાની કામગીરી ચાલુ છે અને જે પશુ માલિકોને પશુ હોય એમને આરએફઆઈડી ટેગિંગ કરવાની પણ કામગીરી ચાલુ છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જણસ ટેકાના ભાવે ખરીદી કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી દ્વારા તેનો શુભારંભ કરાયો છે જેમાં બોટાદ તાલુકા ખરીદી વેચાણ સંઘ દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે જણસની ખરીદી શરૂ કરવામાં આવી છે જેમાં મગફળી સોયાબીન અડદ અને મગની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે મગફળીનું વાવેતર બોટાદ જિલ્લામાં સારું થાય છે ત્યારે સત્તરસો જેટલા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવાયું હતું ટેકાના ભાવમાં મગફળી તેરસો છપ્પન રૂપિયા

ખરીદી ના કામગીરીનો શુભારંભ થયો છે સરકાર દ્વારા મગફળી અને તેરસો ને છપ્પન રૂપિયા ભાવ સરકાર શ્રીનો મુખ્યમંત્રી બાંધેલો છે જે પ્રમાણે ખરીદી કરવાની છે નવસો ની આસપાસ હોય છે બજારમાં વેચવા જ તો નવસો થી હજાર રૂપિયા ભાવ છે અને અહીંયા સરકાર ભાવ તેરસો થી તેરસો છપ્પન રૂપિયા આપે છે એટલે ત્રણસો ચારસો રૂપિયાનો ફેર છે એટલે આ ટેકરના ભાવે વેચવામાં અમને વધારે સરળ પડે છે ગુલાબ બજારમાં નવસો થી હજાર રૂપિયાનો ભાવ છે ટેકાનો ભાવ તેરસો ને છપ્પન રૂપિયા ભાવ છે એટલે ખેડૂને સારો ભાવ મળે છે રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદે ખેડૂતોના ચોમાસુ પાક પર પાણી ફેરવી દીધું છે અને તેથી ખેડૂતો કાંઠા હૃદય શિયાળુ પાક માટે ખેતર ખેડવાનું શરૂ કર્યું છે પરંતુ ખેડૂતને હંમેશા એક પછી એક મુસીબત આવતી હોય તેમ ખેડૂતને જે પાયાનું ખાતર કહેવાય છે તે ડીએપી ખાતર લેવા સરકારી ખાતર ડેપો જાય છે ત્યાં ખાતર હોતું નથી અને ખાતર ડેપોમાંથી ચાર પાંચ દિવસ પછી આવશે તપાસ કરજો તેમ કહી દેવામાં આવે છે ખાતર મોડું મળે તો વાવેતર પણ મોડું થશે અને ઉત્પાદન ઓછું મળશે તેથી ખેડૂતોને ચાર બાજુથી મુશ્કેલી સર્જાય છે તો બીજી બાજુ ખેડૂતોનો આક્ષેપ છે કે આ ખાતરની અછત તો છે તેવું જાણી જોઈને કહેવાય રહ્યું છે ખરેખર ખાતરની અછત છે કે કેમ તે સ્થિતિ ગમે તે હોય પરંતુ અંતમાં મુસીબત તો જગતના તાત ઉપર આવીને બેઠી છે ખેડૂતોને જે અતિવૃષ્ટિના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયા છે મગફળી કપાસ સોયાબીન જેવા પાકો નિષ્ફળ ગયા છે અને ખેડૂતોને અત્યારે નવો વાવેતર કરવું છે શિયાળુ પાકમાં તો જમીન અત્યારે ખેડીને તૈયાર છે તો ખેડૂતોને અત્યારે ખાતર ડીએપી કે એનપી એક ખાતર મળતું નથી અને જ્યારે આપણે ડેપોમાં જાય છીએ ત્યારે એમ કે છે કે તપાસ કરજો બે દી કેડે આવશે આવકમાં છે ખાતર અત્યારે છે નહીં બે દી પાછા જાય તો કે ખાતર છે નહીં તપાસ કરજો હવે ખેડૂતો કામ કરે એનું કે ધક્કા ખાય ખાતર માટે લાઈન માં ઉભા રહીએ અમારે તુવેરની અંદર પણ ખાતર નાખી પાણી આપવું છે નવું વાવેતર ઘઉં વાવે છે ચણા વાવવા છે કે ગમે કોઈ પણ વાવેતર કરવું છે અમને ખાતર નથી અમે મંડળીએ જાય છીએ તો મંડળીએ જાય તો એમ કે ભાઈ તમે કાલ તપાસ કરજો કોરમદી તપાસ કરજો અમે રોજ તપાસ કરી ખાલી ધોરાજી ઉપલેટા તમે અત્યારે બધી જગ્યાએ જોઈ લો સરદારના ડેપોમાં ક્યાંય ડીએપી નથી કારણ કે ઉપર જ્યારે સપ્લાય જ નથી તો અમે કઈ રીતે તમને આપી શકીએ આવે એટલે અમે આપશું અત્યારે જે રીતે મેં તમને કીધું કે થોડા દિવસમાં જયારે કાચો માલ આવે એટલે એની જયારે શિપમેન્ટ લાગે એ પછી સિક્કા પ્લાન્ટ ચાલુ થશે અને એની સપ્લાય જેમ બને એમ જલ્દી થી જલ્દી હું ઉપર કહીશ કે થાય સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘરાજાએ મહેર કરી હતી અને તોફાની બેટિંગ થઈ તેને લઈને સૌરાષ્ટ્ર ના અંદર માં ખેતરો છે ખેતરો બરબાદ થઇ ગયા તા અને ખેતરો પાણી થી થઈ ગયા તા તેને લઈને વાત કરીએ ધોરાજી પંથક ધોરાજી પંથક ના અંદર હજારો વીઘા જમીન ના અંદર માં ધોવાણ થઈ ગયો તું તેને લઈને પાક છે પાક નિષ્ફળ ગયો હતો હાલ વાત કરીએ ધોરાજી ને જે પંથક ની ખેડૂતો તો હાલત અત્યારે કફોડી છે જે ખાતર છે ખાતર નથી મળી રહ્યો તેને લઈને ખેતર છે ખાલી ખેડી મૂકી દેવામાં આવ્યા છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા જો ખાતર આપવામાં આવે તો અમે પાક છે પાક નિષ્ફળ નો જાય જે વાવેતર છે વાવેતર કરી શકીએ પાક નું જે વાવેતર છે વાવેતર મોરો થશે એટલે ઉત્પાદન બી મોડો થશે તેને લઈને ખેડૂત ને નુકસાની નો સામનો કરવો પડશે ખેડૂત એવું કોઈ જશે તાત્કાલિક ધોરણે ખાતર છે ખાતરની ખાતર આપવામાં આવે તો તે જે પાક નો વાવેતર શેરુ પીજ છે શેરુ પીજ નું વાવેતર છે તે વાવેતર કરવામાં આવે તો ખેડૂત ને કોઈ નુકસાની નો સામનો ન કરવો પડે મુનાફ બગાલી ગુજરાતી સમાચારો માં હાલ રોકાઈશું એક બ્રેક માટે

વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે હરકતમાં આવ્યું અને શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા પાલિકાના પશુ પકડવાના આ અભિયાન આઠ પશુઓને ઝડપી તેમને ઉમરસાડી ગૌશાળામાં રખાયા છે શહેરની બજારોમાં અને જાહેર રસ્તા પર રખડતા પશુઓ અડીંગો જમાવે છે બજારમાં અને રસ્તામાં રખડતા પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલાના બનાવો પણ બને છે સાથે જ આ પશુઓને કારણે અકસ્માતો પણ સર્જાય છે આથી રખડતા પશુઓની સમસ્યાથી થી છુટકારો અપાવવા માટે અનેક વાર સ્થાનિકોએ પાલિકા રજૂઆત કરી જોકે પારડી નગરપાલિકામાં અત્યારે વહીવટદાર શાસન ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રેડિયાર વહીવટ ચાલતો હોય અને પારડી રણી ધણી વગરનું હોય તેવી પરિસ્થિતિ હતી બે દિવસ અગાઉ જ પારડીના ભર બજારમાં એક રખડતા પશુએ રસ્તે પસાર થતા પિતા પુત્ર પર ગંભીર હુમલો કર્યો જાહેર બજારમાં બનેલી આ ઘટનાને કારણે ચકચાર મચી ગઈ રખડતા પશુના પિતા પુત્ર પર હુમલાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા આ ઘટના બાદ રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો પારડી નગરપાલિકાના રેડિયાર વહીવટ સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા આથી આખરે પારડી નગરપાલિકાનું તંત્ર ઊંઘતું જાગ્યું છે અને હવે શહેરમાં રીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા આ અભિયાન માત્ર દેખાડા પૂરતું ન રહે અને શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી સમાધાન આવે તે જરૂરી છે એક તરફ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત હોવાનું પ્રદર્શન કરી રહી છે એક જૂથ હોવાના નામે સંમેલન કર્યા ત્યારે સુરેન્દ્રનગર થી કોંગ્રેસ ને લાગ્યો લીંબડીમાં કોંગ્રેસ તૂટી સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અલગ અલગ વિસ્તારના એકસો પચાસ જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા રાણાગઢ અને ફુલવાડી સહિતની ગ્રામ પંચાયતના એકસો પચાસ જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા ગ્રામ પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો આગેવાનોએ કેસરીઓ ધારણ કર્યો કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ મુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ધારાસભ્ય પીકે કે પરમાર સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા